દસમા ધર્મમાં મિત્રો આપણે આવે છે કે 18મા વર્ગ વિશે વાત કરી બરાબર ગુજરાતીમાં તો 18મો આર આપણો છે ભૂખીય ભૂલી શીખ બરાબર ભૂખી ભૂલી શીખ આ પ્રકારનો પાઠ સૂત્ર સરસ મજા પન્નાલાલ પટેલ કૃત છે કે નવલકથા આપી છે બરાબર અને પ્રસ્તુત નવલકથા માનવીની ભવાઈ માનવીની ભવાઈ એ મહાનવલકથા અથવા તો મોટી નવલકથા કહી શકાય પટેલ બજારમાં
માલિકના શબ્દો છે કે જ્ઞાન બોધ્યા થયા છે ક્યાં મારવા અને ક્યાં રાજવા પછી કાણ સુખ અને સરાવવાની તો વાત મારવું જયારે કરવું કોની કાણે જાવું એટલે કોના મોઢાઉથી જાવું હે ક્યાં મારવા ક્યાં રાજવા કોઈ પ્રકારની કાંઈ વાત ઘરમાં ગામમાં કુટુંબમાં પરિવારમાં કોઈ ના કોઈ મૃત્યુ હોય છે પાછળ રહેલા તો સંબંધીઓને આગળ કર્યાની રાહત અનુભવ કરવાના ખુશ થતા હતા ગણવા રહ્યા ન દેખવા રાજવા જે દેશો જીવતા હતા એ છે આગળ પાછળનું શું વિચાર એને છે ચિંતા હતી કોણ કેટલા ગયા અને કોણ કેટલા જીવતા આ કોઈ આંકડો છે દેખાતો હતો નહીં પેલું અનાજે ખુલ્લું ને વાણિયા ને ત્યાંથી બીજું નહીં માંગવું સોરી અરે કાળો સરખાને તો હજે ખાય છે આવતી હતી કાળો જેવાને તો છે એ ઈચ્છા આવતી ઈચ્છા થતી છે જે ખાય રણછોડભાઈ ને ચંદ્રદાસ પીટા આ દુઃખમાંથી ભૂખમાંથી અરે રે એ તો અમરિયા થઈ ગયા રહ્યા આપણ કોણ જાણે ક્યાં લગી ધર્મમાં આ ભૂખે ધરવાનું છે અને હજે ખાય આવતી કે શા માટે તો પોતે જીવતો છે કાળો અને કદાચ છે વિશ્વાસમાં છે મૃત્યુ કાયમ પડશે એને કાંઈ જોવું પડત નહીં એટલે કહે છે કે રણછોડભાઈ ચંદ્રદાસ પીટા આપવું એને કાંઈ જોવાનું એટલે મિત્રો ઘટના એ બને અને ખાસ કરીને કરુણા શબ્દો બહુ આવશે કનડા કટેલી દેશી ભાષા છે મિત્રો એ ઉપરાંત છે એનો મને કલ્પના શબ્દો છે બહુ આવશે એટલે મને ખાસ રાખવા ઘટના શું બને છે અમરિયા એટલે કે તો અમર થઈ જાય અને અજય તો આજે આપણે રહ્યા કે આપણે આ બધું જોવાનું પેલું અનાજે છૂટું અને વાણિયાને ત્યાંથી બીજું નહીં માંગવું છે કરીને આનેલા એટલે કે લાવેલા બે મણ વધરાય જેમાં અડધો તો કચરો અને તે પાછા મેણા જોઈ જોઈને દમ નીકળી જાય એવા એ રાજુ કાકાજી સાસુ સાસુના ત્રણ છોકરા હલીને પોતે આમ આઠ માણસોને કેટલા દિવસ ચાલે ઘટના એવી બની કે કાળુને ઘરમાં છે એ અનાજે તૂટી ગયું અનાજ તો ખોટું પણ વાણિયા ની દુકાન જાય કે હવે એક વાર આપી દો બીજું હોય બીજી વાર માંગશું નહીં એમ કહી કહી અને હવે ક્યાંથી પણ કે કઈ મળે એમ નથી એ સિવાય કહે છે કે હવે તો કોદરા છે એ જેવણ લાવ્યા બરાબર પણ એમાં ચડતો કચરો રડતો ખાવા એ ધાની આવે કોદરા છે બરાબર પણ હવે તો જોઈ જોઈ દમ નીકળી જાય એમાં ઘરના આઠ આઠ સભ્યો રાજુ એની એનો કાકાજી એના સાસુ એના સંતરા એના ત્રણ સંતાન એમ કરી આંજ ધાન શું ખવડાવું બીજી બાજુ દુઃખી એટલો થયો હતો કારણ કે આ વગર કામના જીવે આ વગર કામના જીવે છે અને વગર કામના સોરી વગર કામના જીવે છે અને કામના તે મરી જાય છે વગર કામના તે જીવે છે પણ પૂછે તે પર દુઃખી હતો કોઈ પાંચ તત્વ ક્યાંક ક્યાંકથી માંગી લાવે તો તેને ખાવા તો મળે પરંતુ તો કામના પ્રાપ્ત કામ વગરના જીવે છે કામના તે મરી જાય છે અચાનક આવલા સુખા અશક ઘોર ડાકર એ માનવી વિનાના પાધર પર પેલા ખેતરો થઈ ગયો સામની નજર કરે તો એક વાદળ પણ નથી ગાતું કે જેથી કરીને તો શ્રદ્ધા ઉભી થાય કે નહીં આકાશમાં વાદળ બંધાવું કે કદાચ વરસાદ આવશે કોઈ કેન્દ્રાણ નથી ત્યારે તાપ તો અરે રે વૈશાખ ભેટના ખડકાય આ અષાઢ મહિના તાપ આગળ કરવા બોલે છે અષાઢ મહિનો વરસાદનો મહિનો અને વૈશાખ મહિનામાં જો ઉનાળાનો તાપ પડતો હોય ને એવું આખું આબેહૂબ વાતાવરણ ઊભું થયું છે પણ આ તરફ લેન્ડિયા હું મહાજને વિચારમાં પડી ગયો લેન્ડિયા વિસ્તારની વાત છે મહાજન એ વિસ્તાર લોકો મહાજન ધનવાળાઓને મકાન ઉઠાવ્યા હતા અને ધાનવાળાઓએ હાના હાના કરતા ગયા અને વસ્તુ જીવતા ગયા મહાજન મંગળ છે મહાજન જે હતા લોકો એ લોકો છે ગામ છોડી નીકળી ગયા એને કાંઈ કોઈના મકાન લીધા કોઈનું ધાન લીધું કોઈનું ધન લીધું અને
ગયા નાના કરતા મોટા નીકળ નીકળી ગયા કોઈ તો કઈને કઈ વળી સલાહ આપી કોઈ કઈને વળી સલાહ આપી શું આપી તો કે અદ્રેશ સરકાર નિયમ પત્ર આવે છે આ ધાન આવે છે ભાવ ત્યાં જીવવું હોય તો ધાવને ભાજ જતા ગયા કહેતા ગયા કે અદ્રેશ સરકાર છે રેલ પત્ર આવે છે કર્મ અને ધાન એટલે કે અનાજ આપે છે કર્મ ભેદ કરવું અને જીવવું હોય તો ત્યાં ધાવ દેહ ક્રિયામાં રહેલા માનવી અરે રે ઘરાઈને ખાતા હતા એવા મહાજનોએ મળવા થયા મહાજન એટલે બુદ્ધિ દાદી આવે વેપારી લોકો બરાબર એ લોકોની પછી મુશ્કેલી પડવા લાગી હે મળવા મળવા માંડ્યા અને પછી એ તો અતિશય કાપને લીધે એ પરદેશમાંથી આવી પહોંચે આવી પહોંચ્યા પહોંચેલા દેહ ક્રિયાના વતી ઉન્નતિ છે કે કર્યું એમે હોય કે આ ભૂખ્યા ખેડૂતોનો નિકાસ હો મહાજને સુંદરજી શેઠ ની વાત કરી મહાજન પદ હતું એને સુંદરજી શેઠ ની વાત મહાજને આપણી પાસે જે ધાન છે એ એકનું અનેક ગણું આપવા વાળા બધા ખેડૂતો જ છે એ ખેડૂતો જીવતા રહેશે તો આપણે જીવતા રહેશે એવો વિચાર એને રજૂ કર્યો આપણ કઈ હળ હાકવા ઓછા હાકવાના ઓછાથી એટલે આપણે કઈ હળ હાકવા કઈ જવાના નથી વાણિયા વેપારી એને એવો વિચાર રજૂ કર્યો એને દેનલિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું અને દેનલિયા વિસ્તારનું જે મહાજન મહાજન મંડળ અલી કે મહાજન આપતું હતું કારણ કે ખેડૂત લોકો છે જીવતા રહે એટલા માટે તો કે શરૂમાં તો ધર્માનું ખાના બહુ ઓછા નીકળ્યા શરૂમાં જયારે ખેડી શરૂઆત તો ધર્માનું ખાવા વાળા છે બહુ ઓછા નીકળ્યા લોકો છે બધા અનાજ લેવા માટે પોતાના પેટની ભૂખ સંતોષવા માટે છે એ ગમે ત્યાં આવવા લાગ્યા કૃષિનો પહેલો વિડીયો આવ્યો હતો આવતા વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે અહીંથી આગળ જોવાના છીએ ત્યાં સુધી તમારે છે થોડું થોડું જોઈ લેવાનું છે આગળ પણ જોઈ લેવાનું છે તો આવતા વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે અહીંથી આગળ વાત કરશું